નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર ઓગણીસ આ વિડીયોમાં આપણે મહિલા કલ્યાણકારી યોજના વિશે માહિતી મેળવવાની સવાલ બને છે ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાને ક્રમિક રીતે જણાવો જવાબમાં વાત કરીએ તો ભારતમાં મહિલાઓને સમાન દરજ્જો શિક્ષણ સલામતી મૂળભૂત સ્વતંત્રતા મળે તે માટે ઓગણીસો એંશીથી મહિલાઓને અલગ જૂથ માની એમના વિકાસ માટે અનેક યોજના કાર્યક્રમ અમલમાં મૂકાયા છે તો ભારતમાં સ્ત્રીઓને પુરુષો સમાન હક મળે દરજ્જો મળે શિક્ષણ મળે સલામતી મળે અને મૂળભૂત સ્વતંત્રતા મળે એવા હેતુથી ઓગણીસો ને એંશીથી મહિલાઓને એક અલગ જૂથ માનવામાં આવ્યું એમના માટે અનેક યોજના અને કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યા હવે આ યોજનાઓને આપણે ક્રમિક રીતે જોઈએ તો પહેલું છે ઓગણીસો ને બાણુંમાં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરી સ્ત્રીઓ માટેનું એક આયોગ તૈયાર કરવામાં આવ્યું બે હજાર એકમાં મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ ઘડી આ નીતિ પ્રમાણે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સામર્થ્ય નિર્માણ સામર્થ્ય એટલે એનામાં રહેલી જે ક્ષમતા તાકાત રોજગાર આર્થિક ઉપાર્જન એટલે કોઈ નોકરી ધંધો બિઝનેસ કરવો કલ્યાણ તેમજ સહાયક સેવાઓ અને જાતીય સંવેદનશીલતાના ક્ષેત્રમાં કામગીરી કરવામાં આવે છે તો બે હજાર એકની મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ એવી ઘડવામાં આવી કે મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા સ્ત્રીઓનું સામર્થ્ય નિર્માણ રોજગાર આર્થિક ઉપાર્જન કલ્યાણ સહાયક સેવાઓ અને જાતીય સંવેદનશીલતાના ક્ષેત્રમાં કામગીરી કરવામાં આવે 1975 પંચોતેરના વર્ષને યુનાઇટેડ નેશન્સ મહિલા વર્ષ અને ઓગણીસો પંચોતેરથી ઓગણીસો પંચ્યાસીના દશકો એટલે દસ વર્ષના સમયગાળાને મહિલા દશકા તરીકે જાહેર કરવામાં આવ્યો બે હજાર બેનું વર્ષ જે છે એ મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું બીજો કુટુંબની માલ મિલકતમાં મહિલાઓને સમાન રીતે હિસ્સો મળે એ માટે કાયદાઓ પણ સુધારવામાં આવ્યા ગરીબ મહિલાઓને સસ્તો ન્યાય મળી રહે ઝડપી ન્યાય મળી રહે એ માટે નારી અદાલતની પણ રચના કરવામાં આવી તો આપણે માહિતી મેળવી ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજના ફરી એક વખત માહિતી મેળવી લઈએ ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાને ક્રમિક રીતે જણાવો જવાબમાં છે ભારતમાં મહિલાઓને સમાન દરજ્જો શિક્ષણ સલામતી અને મૂળભૂત સ્વતંત્રતા મળે તે માટે ઓગણીસો એંશીથી મહિલાઓને અલગ જૂથ માની તેમના વિકાસ માટે અનેક યોજના અને કાર્યક્રમ અમલમાં મુકાયા છે ઓગણીસો ને બાણુંમાં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી બે હજાર એકની મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ પ્રમાણે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સામર્થ્ય નિર્માણ રોજગાર આર્થિક ઉપાર્જન કલ્યાણ સહાયક સેવાઓ અને જાતીય સંવેદનશીલતાના ક્ષેત્રમાં વિવિધ કામગીરી કરવામાં આવે છે ઓગણીસો પંચોતેરના વર્ષને યુનાઇટેડ નેશન્સ મહિલા વર્ષ અને ઓગણીસો પંચોતેરથી પંચ્યાસીનો દસકો દસ વર્ષનો સમયગાળો મહિલા દસકા તરીકે જાહેર કર્યો હતો બે હજાર બેના વર્ષને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે કુટુંબની માલ મિલકતમાં મહિલાઓને સમાન હિસ્સો પ્રાપ્ત થાય એ માટે કાયદામાં સુધારો પણ કરવામાં આવેલો છે